મકર સંક્રાંતિ પર્વમાં ચાઇના દોરી, દોરીના ગુચડાઓ, તૂટેલી દોરી સાથેના પતંગો વીણી દોરીનો નાશ કરતા મુસ્લિમ યુવાનની સહાયની કામગીરી. દિયોદર ખાતે મકર સંક્રાંતિ પર્વ દરમિયાન ચાઇના દોરી, પતંગ રોડ કે ઝાડ સાથે ભરાઈ રહી હોય એવા એવા દોરીના ગૂંચળાઓ શોધી પશુ પક્ષીઓના પગ ભરાઈ ના જાય અને પક્ષીઓની આંખો કપાઈ ના જાય એ માટે દિયોદરના સેવાભાવી યુવકો દ્વારા સહાયનીય કામગીરી થઈ રહી હતી. ત્યારે યુવાનોની કામગીરીની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. ત્યારે હિન્દુઓના મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પશુ પક્ષીઓને દાન પૂર્ણ કરતા અને ઉત્તરાયણ પર્વ નિમિત્તે લઈને તહેવારો ઉજવાઈ રહ્યા હોય ત્યારે ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં મુસ્લિમ યુવાન દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ યુવાન નૂર મોહમ્મદ મીર દ્વારા દિયોદરના થરા હાઈવે રોડ પર ચાઇના દોરીના ટુકડા, પતંગો, દોરગુચ્છો વીણી ભેગા કરી દોરીઓનો સળગાવી નાશ કર્યો હતો, જ્યાં આજે મુસ્લિમ યુવાન અને તેમના પરિવાર દ્વારા સહાયનીય કામગીરીની દિયોદર પંથકમાં ચોતરફ પ્રશંસા થઈ રહી છે. કે દર વર્ષે આપણે જે ઉત્તરાયણનો પર્વ મનાવીએ છીએ હકીકતમાં મનાવવું જોઈએ, પરંતુ દર વર્ષે દરેક મીડિયા સેલને ખબર છે કે હું બી દરેકને ખબર છે કે હું એક અનોખી રીતે ઉજવણી કરું છું. જેમ કે મારા વિસ્તારની અંદર જ્યાં ત્યાં દોરીઓના ગૂંચડા પડ્યા છે તે દરેક ગૂંચડા હું વેણી સાંજે લગભગ 4 વાગ્યાથી કામગીરી ચાલુ કરું છું અને લગભગ 7 વાગ્યા સુધી હું દરેક મારા વિસ્તારમાંથી ગૂંચડા વીણી લઉં છું, જેનાથી હાલ તમે મારા વિસ્તારમાં આવો તમને દોરીનો એક પણ ગૂંચડો જોવા નહીં મળે. અને સાથે સાથે એવું છે કે જો દરેકે મિત્ર દરેક વિસ્તારની અંદર જો આવું એક એક સરણીય કામ થાય તો આનાથી ઘણા બધા પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના જીવ બચી શકે. કારણ કે એમાં ચાઇનાની દોરી બહુ ઘાતક હોય છે. ચાઇનાની દોરીનો ખરેખર આપણે બહિષ્કાર કરવો જ જોઈએ, ચાઇનાનો આપણે બહિષ્કાર કરવો જ જોઈએ. કારણ કે ચાઇનાની દોરીથી ઘણા બધા પક્ષીઓના ગળા પણ કપાઈ જાય છે. તો પતંગોત્સવનો તહેવાર આમ તો બધાનો ફેવરિટ હોય છે, પણ આ દરમિયાન આપણે એ બધા ભૂલી જઈએ છીએ કે રસ્તામાં કેટલી બધી દોરીઓ એ પડી હોય છે, બરાબર. અને એ બધી દોરીઓ એ જ્યારે પક્ષીઓને બધા ઉડતા હોય તો એમના ગળા કાપી નાખે છે. તો આપણે એ બધી દોરીઓને ભેગી કરી અને પછી એને બાળી છે. અને બધા હું આ ન્યૂઝ ચેનલ થ્રુ બધાને સંદેશ આપવા માગું છું કે બધા આ સરાહનીય કામગીરી કરે અને આપણો એક અગત્યનો હિસ્સો એ સેવાભાવમાં લગાડે. ધન્યવાદ. મકર સંક્રાંતિનો આજે પર્વ બહુ સારો ઉજવ્યો. પછી એના પછી જે દોરી રસ્તાઓ ઉપર રખડતી હતી એનો વીણી વીણીને નાશ કર્યો છે, જેથી આ જે અબોલા પશુ જેને બહુ નુકસાન કરે છે અને એનું જન્મ રાખી અને જે દાન કરીએ છીએ એની સાથે સાથે પણ આવું એક કાર્ય આજે એવું મનમાં થયું કે કર્યા જેવું છે. તો એ જાતે જ. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર.